કલ્યાણપુર માઇનોલ કેનાલ 5 વર્ષથી કોરી ધાકોર વેજલપુર ડીઓમાંથી નીકળતી માઇનોલ કેનાલ શોભાના ગાંઠિયા સમાન રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને જગતના તાતને ખેતી કરવા માટે ખેતરે ખેતરે પાણી પહોંચાડવા કરોડો રૂપિયા ખર્ચીને કેનાલો બનાવવામાં આવી છે જેને લઈને વાવ તાલુકાના અને ભાભર તાલુકાની સીમમાંથી પસાર થતી વેજપુર ડીઓ કેનાલમાંથી કલ્યાણપુરા માઇનોર કેનાલને બનાવાયા છે પાંચ વર્ષ વીતવા છતાં આજ દિવસ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ન હોવાનું ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે ત્યારે ભાભર તાલુકાના વજાપુર ગામના ખેડૂત દેસાઈ ખોમાભાઈ ગણેશભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા ખેતરના છેટે આ કેનાલ બનાવાઈ છે પણ આજ દિવસ સુધી આ માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ન હોય તેને લઈને નર્મદા વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પોતાના કાગળો ઉપર ચાલુ બોલાવતા હશે તોય અમને ખબર પણ નહીં જેથી કરીને આ કેનાલમાંથી માટી ફસાઈ રિપેરિંગ કરીને અમારી કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી અમારી સૌ ખેડૂતોને વિનંતી છે જ્યારે બીજા ખેડૂત નરભેરામભાઈ સુથારે જણાવ્યું હતું કે અમે નર્મદા વિભાગમાં વારંવાર લેખિત રજૂઆત કરી છતાં કેનાલની છફાઈ રિપેરિંગ પાણી છોડવામાં આવતું નથી જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો લગભગ 100 એકરથી પણ વધુ જમીનમાં પિયત થઈ શકે તેમ છે અમે કેનાલના ભરોસે હજારો રૂપિયા વ્યાજે લાવીને ટ્રેક્ટર બિયારણ સહિતની વસ્તુઓ લાવ્યા છીએ પણ પાણી વગર અમે કરવાનું છું તો કરવાનું શું જ્યારે દિનેશભાઈ મારીએ મીડિયાને જણાવ્યું હતું કે આ કેનાલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે પણ નર્મદા વિભાગના અધિકારી આ કેનાલને જાણે ચોપડે ચાલુ બોલાવતા હશે અને રિપેરિંગ સફાઈ સહિતનો ખર્ચ ઉઘરાવીને તેમની ટકાવારી વસૂલ કરતા હોય તેવું અમને સ્પષ્ટ લાગે છે ત્યારે જો આ માઇનોર કેનાલમાં જલ્દીમાં જલ્દી સફાઈ રિપેરિંગ કરીને પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અશોક રાણાવાસિયા ZSTV ભાભર ભાજી આ વેજપુર ડીઓ આમ 6 થી 7 વર્ષ થયા કોઈ પાણી ભાળ્યો નહીં એમાં બહુ આળાની ભરલ પડી છે અને દર વર્ષે પાણી આવતો જ નહીં હવે એમાં ખેડૂતોને શું કરવું એમાં ખેડૂતોને આ બધો પાક નિષ્ફળ થાય તેમાં કોઈ સાહેબો અમારી રાડ સાંભળતા નથી